આપણે જઈ રહ્યા છીએ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના વિધળા ગામે, જ્યાં મળશું આપણે દિલીપભાઈ પટેલને, જે 20 વર્ષથી ખારા પાણીમાં કરે છે ખેતી. આપણે મળીશું અને લેશું એમનો અભિપ્રાય દાડમના ખેતી વિશે. તો આવો આપણે જઈએ. નમસ્કાર દર્શક મિત્રો, પટેલ બ્રોના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. જેમ કે તમે જાણો જ છો, આપણે દાડમની માહિતી વિશે વિડીયો બનાવીએ છીએ. આપણે એ જ સિરીઝને આગળ લઈ જતા આજે આપણે રંગાણી ફાર્મ ઉપર પહોંચી ચૂક્યા છીએ. અહીંયા આજે આપણે વાત કરશું દિલીપભાઈ પટેલથી, જે ખેતી અને દૂધ ઉત્પાદનનું કામ કરે છે. તો વેલકમ દિલીપભાઈ. નમસ્કાર. નમસ્કાર. અમે છેલ્લા કેટલાક સમયથી દાડમ વિશે વિડીયો બનાવી રહ્યા છીએ અને અમારા ખેડૂત દર્શક મિત્રોને હંમેશા દાડમની માહિતી આપતા રહ્યા છીએ કે દાડમની ખેતીમાં કેવી રીતે સારો પાક લઈ શકાય, ઓછા ખર્ચ ઉપર વધુ પાક લઈ શકાય, એવા બધા જે માહિતીવાળા વિડીયોઝ હોય છે અમે એમને શેર કરીએ છીએ. આજે એ જ સિરીઝમાં, જેમ કે અમને જાણ થઈ કે તમે બી આ વ્યવસાયમાં ઘણા સમયથી છો અને સારું એવું તમે કરી રહ્યા છો પરફોર્મ આની અંદર, તો અમે આજે તમને મુલાકાત લેવા આવ્યા છીએ. અચ્છા, ઓકે. તો થોડુંક અમારા વ્યુઅર્સ મિત્રોને જાણકારી આપશો કે તમે આ ખેતીમાં કેટલા વર્ષથી છો, દાડમ વિશે તમને ક્યારે ખ્યાલ પડ્યો અને તમે કેવી રીતે શરૂઆત કરી આની? ઓલરેડી 15 થી 16 વર્ષથી આ હું ખેતી સાથે સંકળાયેલો છું. અમારી દુકાન પણ છે અને પશુપાલનનો વ્યવસાય પણ છે. પહેલાં તો ખાસ કપાસ, અને કપાસથી પહેલાં મારો ચીકુનો ફાર્મ હતો. ચીકુની મને પૂરતી બજાર ન મળે એના કારણે મેં ચીકુ કાઢી અને કપાસ છે, એરંડા છે, કે એ બધું મેં વાવેતર કર્યું. પણ 2017થી મેં વિચાર્યું કે કપાસમાં અનિયમિત પાક, વરસાદના કારણે કે ઓછા વરસાદને કારણે ઉત્પાદન પૂરતું મળતું ન હતું. ઓકે. એના કારણે આજુબાજુમાં સારા સારા ફાર્મ જોઈને મેં વિચાર્યું કે દાડમની ખેતીમાં જંપલાવાય. ઓકે. તો 2018માં મેં દાડમ વાવ્યા. આજે આ દાડમ મારા 2.5 વર્ષના છે. 2.5 વર્ષ થઈ ચૂક્યા છે દાડમના. ઓકે. મારો આમાં બીજો ફાલ છે. બીજો ફાલ તમે લીધો આ વખતે? બીજો ફાલ લીધો છે. આ વખતે થોડો વરસાદ વધુ હોવાને કારણે જે સેટિંગમાં મને થોડી તકલીફ પડી છે, પણ નેક્સ્ટ ભવિષ્ય સારું છે. ને બીજો, અહીંયા 3,000 કે 3,500 લિટર પાણી. અચ્છા. ખાર મોળા પાણીમાં પણ આ ઉત્પાદન લઈ શકાય, થોડી વધુ મહેનત હોય. અચ્છા. તો આપણે અહીંયા ટકી શકીએ. ઓકે, સારું. એટલે તમારું કહેવાનું એવું છે કે આપણે પાણી એટલું સારું હોવું જરૂરી નથી, આપણે હા મોડા પાણીમાં બી આપણે આનો સારો પાક લઈ શકીએ છીએ, જે આપણે બીજા પાકમાં નથી લઈ શકતા. આમાં આ દાડમના પાકમાં થોડું વધુ તમને ઇન્ટરેસ્ટ આપવું પડે. અચ્છા, મહેનત માંગી લે છે. મહેનત માંગી લે છે. ઓકે. ડે બાય ડે તમે દરરોજ સવારમાં મોર્નિંગમાં જોવું પડે શું પોઝિશન છે. બરાબર. અચ્છા. પણ આ તો એક શું છે કે આ એક જીવન છે. ઓકે. આનામાં પણ જીવન છે. અચ્છા. તમે દિલથી ચાહો તો તમને 100% વળતર મળી શકે. અચ્છા. ઓકે. એટલે કે છેલ્લા તમે 2 વર્ષથી તમે આનો પાક લઈ રહ્યા છો અને આ બીજો પાક તમે હમણાં લેશો? હવે બીજો પાક, હા, અત્યારે મારો ચાલુ છે. અચ્છા, બીજો પાક તમારો ચાલુ છે. આમાં પણ મેં લગભગ 60% જેવું ક્રોપિંગ મેં લઈ લીધું છે. અચ્છા, 60% તમે ફાલ લઈ લીધો છે, 40% બાકી છે ખાલી. અચ્છા, ઓકે. ને સરસ. તમે જેમ કે ઘણા ખેડૂતોનું એવું માનવું હોય છે કે દાડમનો પાક છે એ વધારે ખર્ચાળ છે, હા, કે વધારે રસાયણિકનો ઉપયોગ કરવો પડે છે, તો એના વિશે તમારું શું કહેવું છે? આમાં એવું છે કે નેક્સ્ટ ભવિષ્યમાં આપણે ઓર્ગેનિક ઉપર જવું પડશે. અચ્છા. મારી પાસે ઓલરેડી અત્યારે 20 એક ગાયો છે. અચ્છા, ઓકે. અને મારો જે ડેરી સાથે પણ હું સંકળાયેલો છું. અચ્છા. 7-1 લાખ રૂપિયાનું હું વર્ષમાં દૂધ ભરાવું છું. ઓકે. અને એનું જે મને બેનિફિટ છે કે ગૌમૂત્ર છે કે એનું જે ગોબર છે. અચ્છા, ઓકે. આમાં વધુ દેશી ખાતર યુઝ કરું છું. અચ્છા, દેશી જે છાણિયું ખાતર કહેવાય છે. અચ્છા. અને દર મહિનામાં એકવાર એમાં છાણ છે, ગૌમૂત્ર છે, ગોળ કે એનું પણ રેડિયો કરીને હું. અચ્છા, પાકને આપો છો નીચેથી? હા. એના કારણે શું છે કે નેક્સ્ટ ભવિષ્ય આનું ઉજળું છે. રાસાયણિક ખાતરમાં શું છે કે જમીન ખરાબ થઈ જશે. અચ્છા. અચ્છા, પાક સાથે સાથે તમને જમીનમાં પણ આપણે લાંબુ ભવિષ્ય જોવું છે. લાંબુ ભવિષ્ય જોવું છે. અચ્છા દિલીપભાઈ, આપણે
સરસ. કેટલા કિલો તમે ઉત્પાદન લ્યો છો એક વર્ષ દરમિયાન? આપણે એવરેજલી 8-10 કિલો. આ વખતે વધુ વરસાદને કારણે મારી આ વખતે ગણતરી છે 8 કિલો જેવું ઉત્પાદન થઈ હશે. અને અત્યારે જે મારો આ ફર્મ છે 60% મેં માલ ઉતારી લીધો છે. અચ્છા, 60% લઈ લીધો છે. અને ઓલરેડી 1.5 લાખ જેવું મારું ઉત્પાદન થશે આ વર્ષે. અચ્છા, એકડે. અચ્છા, એકરની આપણે વાત કરી રહ્યા છીએ. હા, એમાં 40-1 હજાર જો પેસ્ટિસાઇડનું ખાતરનો ખર્ચ થશે. ઓલરેડી મને 1 લાખ રૂપિયા જો આશરો છે, 1 લાખ 1 લાખ 10 હજાર બેનિફિટ મળશે આ વર્ષ માટે. એકરે આપણે એટલું બેનિફિટ મળશે. ને એકરે કેટલા ઝાડ છે આપણી પાસે અહીંયા? હા, એકરમાં 400 ઝાડ. એકરમાં 400 ઝાડ છે. ને પર ઝાડ દીઠ આપણને આશરે કેટલું મળ્યું છે આવક? હા, એટલે અંદાજે 8 કિલો 40-45 રૂપિયાનું ગણતરી છે મારી. અચ્છા, એટલે બરાબર છે. એટલે કદાચ 50 રૂપિયા સમથિંગ દઈએ. હજી પણ મારો માલ બાકી છે. 60% મેં ક્રોપિંગ લઈ લીધું છે અત્યારે. અચ્છા, ઓકે. એટલે આપણું એવું કેવું છે કે એકરમાં આપણને 400 ઝાડ છે. હા, જેમાં હરેક ઝાડ દીઠ આપણે 8-10 કિલો હા ફાળ મેળવ્યું છે આ વખતે. આ વખતે 8 કિલો થોડો ઓછો છે. ઓછો છે. અને આપણે 40-50 રૂપિયા આપણે ભાવ મળે છે. એ હિસાબે આપણે 1.5 લાખ જેવું છે, જેની અંદર આપણે પેસ્ટિસાઇડની જે કોસ્ટ છે એ 40-50 હજાર આપણે ગણી શકીએ. એટલે એકર ઉપર આપણે 1-1.5 લાખ જેવું પ્રોફિટ આપણે આરામથી મળી શકશે. મળી શકે. અચ્છા, ઓકે. અને આ જે નાનું ફળ છે આપણે એનો કેટલો સમય લાગે મોટું થતા? ઓલરેડી 5-1 મહિનાનો આશરો છે. 5 મહિના. 5 મહિના જેવો સમય લઈ લેશે. 5 મહિના જેવો લાગશે. હા, અચ્છા, ઓકે. એટલે 5 મહિનાની અંદર આપણને આ ફળ બજારમાં વેચવા લાયક થઈ જાય આરામ. અચ્છા, ને એક બીજી વાત બી મેં અહીંયા થોડીક નોટિસ કરી છે અહીંયા, કે જે આ ગલર હોય છે, જે બીજા કોઈ જગ્યાએ અમે જનરલી આવું જોતા હોઈએ છીએ, જે ખાલી કટ થયેલું હોય છે, પણ જે આ ગલર છે એ શું છે ને એનો શું બેનિફિટ હોય આપણને? હવે આમાં બેનિફિટ છે કે હું ભાગ્યશાળી છું કે અત્યારે નહીં તો જનરલી શું છે આ પોઝિશનમાં છે. જનરલી જનરલી અમે આવું જ જોયું છે બધી જગ્યાએ. પણ એક ઓર્ગેનિક બેજ ઉપર છું અત્યારે હું. અચ્છા, તો એના હિસાબે નવું ગલર ચાલુ આ આવતા વર્ષ માટે. અચ્છા, એટલે આગલા વર્ષનું હમણાંથી ચાલુ થઈ ગયું? હમણાંથી મેં ચાલુ, આવતા વર્ષ માટે મને આ બેનિફિટ મળશે. અચ્છા, અચ્છા, સરસ. એટલે આપણે ઓર્ગેનિક વાપરીએ છીએ રાસાયણિકની જગ્યાએ, તો આપણે આટલો પ્રોફિટ છે. હા, કે આપણે સાથે આ હા મળી જાય છે. આવતા વર્ષ માટે મારી બેનિફિટ છે. ને અત્યારે નવું રૂટિંગ કે ગલર ચાલુ થઈ ગયું છે. અચ્છા, ઓકે. એટલે આવતા વર્ષ માટેનું જે પાક દરમિયાન જે બી જાડી આવે છે હમણાંથી આપણને મળી જાય છે. ચાલુ થઈ ગયું. અચ્છા, સરસ. એટલે આપણને રસાયણ કરતા ઓર્ગેનિકમાં આટલો પ્રોફિટ બી છે, બેનિફિટ બી છે, કે સસ્તું છે, સારું બી છે, અને આપણને પાકને બી હમણાંથી જ આપણને સપોર્ટ કરે છે. ઓકે, સરસ. અચ્છા, ઓર્ગેનિકમાં આપણે પહેલાં બી વાત થઈ, ઓર્ગેનિકમાં કઈ કઈ વસ્તુઓનો તમે યુઝ કરો છો? એટલે કઈ વસ્તુને આપણે ઓર્ગેનિક કહી શકીએ? એનો તમે છંટકાવ કરો છો, ડ્રીપમાં નાખો છો, કે બાજુમાં રેડો છો, કે એ કેવી રીતે છે? એમાં એવું છે કે એક તો દેશી ખાતર છે આપણું, જે ગાયનું. હા, જે છાણિયું ખાતર ઓલરેડી મે અથવા જૂન મહિનામાં બેડ માંદ્ર ભરી નાખશું. અચ્છા, એટલે સાઈડમાંથી અહીંયા આપણે સાઈડમાં આપણે અહીંયા તમે ચીરો મારી. અચ્છા, આમાં ખાતરો ભરાઈ જશે. ઓકે. અને એના પછી માલનું સેટિંગ થઈ એના પછી ગૌમૂત્ર છે. ગૌમૂત્ર, ઓકે. હા, એ તમારો દર મહિનામાં 2 વાર દર એકડે 5-8 લિટર કે 10 લિટર તમને ડ્રીપમાં ચડાવવાનું. ડ્રીપમાં એકડ ઉપર 8-10 લિટર આપણે આપવાનું. હા, અને એના સિવાય ગૌમૂત્ર છે ને ગોબર છે, ચણાનો લોટ, સેલેરી. ઓકે, સેલેરી. હા, એ પણ ગૌમૂત્ર અને ગૌમૂત્ર છે, ચણાનો લોટ, ચણાનો લોટ, ગોબર. અચ્છા, ગોબર. ઓકે, ગોબર. ત્રણ વસ્તુ. હા, ત્રણ વસ્તુ. અને બધું મિક્સ કરી 4-5 દિવસ સડાવી અને તમે દરેક ઝાડ દીઠ 1-1 લિટર કે જે બી તમારું હોય એ રીતે. અચ્છા, એને બહારથી બહાર જ આપો, આના ઉપર આપો, અહીંયા આ જગ્યા ઉપર. અંતરે આપવાનું રહેશે આપણને, તમે જે રીતે પહોંચી શકો મહિનામાં 1 વાર 2 વાર. અચ્છા, એટલે એ જેટલું આપી એટલું બધું આપી એટલું સારું. અચ્છા, ઓકે. બીજી કોઈ એમાં ઓર્ગેનિકમાં? ને ઓર્ગેનિકમાં બાકી તો જે દવા છે આપણી
એમાં પણ તમે ગૌમૂત્ર એડ કરી શકો છો, જે રસાયણિક દવા આવે છે એમાં ભી એમાં પણ તમે નાખી શકો છો ગૌમૂત્ર, આપણે એમાં એડ કરીને ભી એનો લાભ લઈ શકીએ, લાભ લઈ શકીએ. અચ્છા, ને રસાયણિકમાં તમે કઈ કઈ દવાનો ઉપયોગ કરો છો, છંટકાવમાં કે ડ્રીપમાં કે એમાં ભી? હા, ડ્રીપમાં તો નથી આવતું બહુ, છંટકાવમાં જે આપણે ક્લોરોફાઇફોસ છે, ક્લોરોફાઇફોસ, હા હા, ઓકે, અને 303 છે, 303 ચૂસિયા માટે. અચ્છા, ચૂસિયા માટે. હા, ને ફંગીસાઇડની ઘણી કંપની દવાઓ આવે છે, એ બધું આપણે કસરતના માર્ગદર્શન મુજબ, અચ્છા, અને ક્લાઇમેટના સંજોગ મુજબ. અચ્છા, ક્લાઇમેટ ભી આપણે સાથે, હા, ક્લાઇમેટ આપણે સાથે, એમાં આમાં અડધો ડૉક્ટર આપણે ભણવું પડશે. અચ્છા, કારણ કે જાડીમાં તમે જેમ કહો છો કે 60% માલ તમે હા લઈ લીધો છે, છતાં બી છે સારો એવો માલ. આનો શું આપણે શું ગ્રામ હશે આનું વજન? ઓલરેડી અત્યારે આ 200+ છે. અચ્છા, 200+, 200-250+ છે અત્યારે. હા, 200-250+ નું ઓફર છે આપણી પાસે હાલમાં. હા, અચ્છા, ઓકે. ને આવા આપણે ટોટલ એક જાડ ઉપરથી 10 કિલાનો અંદાજ આપણે આ વર્ષે લીધો છે, 8 કિલાનો આશરો છે, 8 કિલાનો આશરો છે. અચ્છા, એટલે વરસાદના કારણે તમે જેમ મને કીધું એ રીતે. બીજી શું માહિતી તમે આપી શકો? બાકી થોડી ધીરજ રાખવાની જરૂર છે. અચ્છા, 100% આપણા મહેનત કરો, મહેનતથી વળતર મળી જશે. અચ્છા, અને પહેલાં તમે કયા કયા પાક લીધેલા છે એ જગ્યાએ? એની જગ્યાએ આપણે દાડમ લ્યો છો કેવું? 1990 થી 2000. અચ્છા, 10 વર્ષ, 90 થી 2000 સુધી મારા બા આ ફાર્મ ઉપર ચીકુ હતા. અચ્છા, જેમ વાત કરી તમે ચીકુ હતા પહેલાં, એના પછી કપાસ, કપાસ, ઓકે, ઓલરેડી 15-18 વર્ષ કપાસનો પાક લીધો. કપાસ છે, પછી એરંડા છે, ઓકે, અને 2018 માં તમે, હા, 2000 સ્ટાર્ટિંગમાં મેં દાડમનું વાવેતર કર્યું. ઓકે, દાડમ લીધું, એટલે 2 વર્ષથી આપણે પાક લઈ રહ્યા છીએ. આની અંદર મજૂરીનું ને કેવી રીતે રહેશે? જેમ કે તમને કોઈ મજૂરો રાખો છો એમાં અલગથી રાખવા પડે છે મહેનત માટે કે? મારી પાસે ઓલરેડી 4 જણા છે. 4 જણા છે. અચ્છા, તો એ દાડી ઉપર છે. દાડી ઉપર, એટલે જ્યારે કામ હોય ત્યારે કામ? હા, એમ કન્ટિન્યુ 8 એકર મારો બગીચો છે, એટલે એમાં કન્ટિન્યુ કામ મળી જાય. અચ્છા, ટોટલ આપણો 8 એકરમાં આખો બગીચો ફાર્મ છે. 4 જણા જે બધું સંભાળી લેજે. 4 જણા બધું સંભાળી શકે છે આરામથી. જેમ કે દિલભાઈ, આપણે જે ઓર્ગેનિક ખાતરની આપણે વાત કરી, તમે જે 3 મિક્સરની વાત કરી મને, હા, એના વિશે કંઈક પ્રેક્ટિકલ આપણે દેખાડી શકીએ આપણા વિવેક મિત્રોને, તો એના માટે કંઈ? ઓલરેડી આ જે ઓર્ગેનિક છે આમાં 20 કિલો ગાયનું ગોબર. અચ્છા, 20 કિલો ગાયનું ગોબર. ગોબર, અચ્છા, તાજું કે કોઈ બી ચાલે? તાજું ગોબર. અચ્છા, ને 3 કિલો ગોળ. 3 કિલો ગોળ, 1 કિલો ચણાનો લોટ. 1 કિલો ચણાનો લોટ, ઓકે, 1 કિલો ચણાનો લોટ, અને 10 લિટર ગૌમૂત્ર. 10 લિટર ગૌમૂત્ર. અચ્છા, આ વસ્તુ આપણે નાખેલી છે આની અંદર, ને ઓલરેડી આને અત્યારે 5 દિવસ થઈ ગયા, તૈયાર થઈ ગયો. અચ્છા, 5 દિવસ માટે તમે એને અહીંયા સડાવવા માટે મૂકી દીધું છે. હવે આવતીકાલે સવારમાં મારા પ્લાન્ટમાં દરેક ઝાડ ઉપર 2 લિટર, દરેક ઝાડ ને આપણે આજુબાજુ 2 લિટર આપણે આપી દેસુ, અને હા, ડબલાથી ભરી ભરીને આપણે ભરી ભરીને હા આપી દેસુ. અચ્છા, એટલે મિનિમમ આપણે એને 5 દિવસનો સમય આપવો પડે, અને 5-6 દિવસનો સમય આપવો સડાવવા માટે. અચ્છા, ઓકે, સરસ. બીજી કોઈ આવી વસ્તુ જે આપણા વ્યુઅર્સને ફાયદાકારક થઈ શકે? અને બીજું મેં તમને કીધું, આપણે ગૌમૂત્ર, ગૌમૂત્ર આપણે ડ્રીપમાં મોકલી શકીએ, મોકલી શકીએ 1 એકર ઉપર 10 લિટર કે જે તમારે ખબર હોય. અચ્છા, ઓકે, ને બીજું સાઈઝ શું રહેશે જનરલી તમે અહીંયા કને કરો છો, આપણા ફળની સાઈઝ કેવી રીતે, એના વિશે થોડીક માહિતી આપશો અમારા વ્યુઅર્સને? હવે આમાં એવું છે કે પાણી નબળું છે, તે તો ઓર્ગેનિક પેજ ઉપર જવાથી ઓલરેડી મારા ફાર્મમાં મને 150 થી કરીને 350-400 સુધી હું સાઈઝ મેં મેળવી છે. અચ્છા, ઓકે, 150 થી 350 સુધી? 350-400 સાઈઝ, 400 સુધી સાઈઝ, ઓકે. અચ્છા, એવી રીતે સાઈઝ તમે મેળવી શકો છો અહીંયા કને. અચ્છા, અને ઘણાનું અમારા વ્યુઅર્સને એવું બી માનવું છે કે કન્સલ્ટન્ટ રાખવા, કન્સલ્ટન્ટ દ્વારા એ લોકો માહિતી મેળવીને પછી ખેતી કરે છે, તો એમના વિશે શું કેવું છે તમારું, કે કન્સલ્ટન્ટ હોય છે રાખવા હર વખતે જરૂરી જ છે કે આપણે આપણા હિસાબે બી જઈ શકીએ છીએ અંદર? એટલે આમાં એવું છે, કન્સલ્ટન્ટ તો રાખવા જરૂરી છે. જરૂરી છે. અચ્છા, જેમ સ્કૂલમાં ટીચર જરૂરી છે બાળકો માટે એજ્યુકેશન. અચ્છા, ઓકે, તો એના હિસાબે જે નાનું બાળક છે લેસન. અચ્છા, એટલે તમે એમ કહો છો કે જે નવા ખેડૂતો જે આની અંદર જોડાઈ રહ્યા છે જેમને અનુભવ નથી, હા, કન્સલ્ટન્ટ જરૂરી છે.
એના ટાઈમ પ્રમાણે આ છે ને દાડમનું છે શેડ્યુલ પ્રમાણે ટાઈમ પ્રમાણે કામ કરવું જરૂરી છે. પેસ્ટેજ છે કે એનું જે ખાતરનું છે બરાબર, એમાં કોઈ બાંધછોડ ન ચાલે. અચ્છા, હા, એટલે ફર્જિયાત કન્સલ્ટની જરૂર છે. પણ તમારા સમય પ્રમાણે તમને પણ ડૉક્ટર બનવું પડશે. હા, એ તો છે. કન્સલ્ટ તમારી ચિઠ્ઠી લખી જશે શું શું યુઝ કરવું ન કરવું બરાબર. ઓકે, અને આપણે પણ થોડી ઘણી માહિતી જરૂરી છે. અચ્છા, કે શું જરૂર, એટલે ટીચર હોય પણ તો બી લેસન તો આપણે જ કરવું પડે, એના જેવી વાત છે. અચ્છા, ઓકે. ને બાકી તમે ડ્રીપમાં કેવી રીતે પાણી મોકલો છો, દવાઓ મોકલો છો, એના વિશે માહિતી? આમાં એવું છે કે જ્યારે તમે ફ્લાવરિંગ સ્ટેજ છે, ફ્લાવરિંગ સ્ટેજ તમે જે માલ લેવો છે એ વખતે કન્સલ્ટની બરાબર છે. બાકી હવામાન હિસાબે 15-20 મિનિટ, 1/2 કલાક કે કલાક, જી, જેમ જેમ ધીમે ધીમે ફળનું સેટિંગ પૂરું આવી જાય, ફળ મોટા થઈ જાય, પછી ગરમી કે જે વધુ હોય પ્રમાણે કલાક છે, 1/2 કલાક, 1.5 કલાક, જી, એ પ્રમાણે. અચ્છા, એવી રીતે તમે પાણીનો એને ડ્રીપમાં આપો છો, જે રીતે સેટિંગ થાય એ પ્રમાણે પાણી આપવું પડે. અચ્છા, કે ને દવાનો છંટકાવ તમે પંપ દ્વારા જ ઉપર કરતા હોવ છો કે કોઈ ટ્રેક્ટર બોલાવીને એની અંદર પંપથી? કે ટ્રેક્ટરથી પણ કરી છે ને બાય પંપથી પણ કરી છે. જી, હવે આમાં અત્યારે તો 15 દિવસે ને જ્યારે સેટિંગ માલનું સેટિંગ કરે ત્યારે 4-5 દિવસે દવા આપવી પડે છે, પછી ક્લાઇમેટ પર ડિપેન્ડ કરે છે. અચ્છા, એટલે તમે જાતે બી સાથે દવા માર્યો છો? અચ્છા, ને તમારું બીજા પાકના કમ્પેરિઝનમાં દાડમમાં કેવું રહ્યું છે? જેમ કે તમે પહેલા કીધું કે કપાસ તમે લેતા, એના હિસાબે તમે દાડમ કરો છો 2 વર્ષથી, તો એના એવરેજ કેવું રહ્યું છે? એના મને દાડમમાં સારું લાગે છે, પણ એક મહેનત છે. મહેનત છે, હા, 100% તમે કોઈ પણ બિઝનેસમાં તમને મહેનત તો કરવી જ પડશે. હા, મહેનત તો કરવી જ પડશે, ને 100% નિષ્ફળતા પછી સફળતા છે. અચ્છા, ઓકે, બરાબર. તમે દિલથી મહેનત કરશો 100% જમીનમાં તો તમને વળતર આપશે 100%, બરાબર. અચ્છા, ઓકે, તમારે મહેનત કરવી, મહેનત કરવી પડશે, હા, ને એનું વળતર મળશે જ. જી, ઓકે. ને મારા વ્યુઅર્સને કોઈ એડવાઇસ તમે આપવા માંગતા હો એક્સ્ટ્રા? મારી સલાહ એ છે કે કોઈ પણ પાક લો, ક્રોપ લો, એમાં દિલથી તમે મહેનત કરો. ને હું તો કહું છું દાડમ વાવો, અને બજાર કે જે ભાવ છે એ આપણા હાથમાં નથી, આપણે ક્વોલિટી બનાવવી પડશે. ઓકે, એટલે તમારું એવું માનવું છે કે બજાર કોઈ પણ હોય, જો તમારી ક્વોલિટી સારી હોય તો તમને ભાવ મળે, માર્કેટ મળી રહેશે, અને એમાં કાંઈ બીવા જેવું નથી. ને દાડમ 100% વવાય. અચ્છા, 100% દાડમ કરાય. હા, અચ્છા. દિલીપભાઈ, અમારા વ્યુઅર્સને થોડાક એવા બી પ્રશ્ન છે કે તમે ઉત્પાદન લ્યો છો તો એને કઈ જગ્યાએ વેચો છો, વેચાણ તમે કેવી રીતે કરો છો એનું? હવે આમાં એવું છે કે વેચાણ પણ એક અગત્યનું પાસું છે દાડમમાં, ફાર્મ. હવે દાડમમાં સારી ક્વોલિટી હોય ને જો ફાર્મ ઉપરથી સારા ભાવ મળતા હોય તો ફાર્મ ઉપરથી જ અપાય. અચ્છા, ફાર્મ ઉપરથી, એટલે અહીંયાથી તૈયાર બગીચો લઈ લે તમારો. હા હા, અચ્છા, એની અંદર આપને વધારે સારું વળતર મળે, વધુ સારું, કારણ કે વધુ મોટી ક્વોન્ટિટી હોય તો તમે ફાર્મ ઉપરથી બાગિંગ કરી શકો છો. અચ્છા, ઓકે. હવે એમાં સારી પાલ્ટી હોય. અચ્છા, અને અત્યારે જનરલી બધો વ્યવહાર કેસ જ છે. અચ્છા, કેસ વ્યવહાર જ ચાલે છે આની અંદર, વ્યવહાર ચાલે. હા, ઓકે. અને તમે મંડીમાં પણ લઈ જઈ શકો છો. અચ્છા, અત્યારે આપણા એરિયામાં તો જો તલવાડા રોડ ઉપર પણ મંડી બની, હા, અને ભુજમાં પણ 4-5 મંડી છે. જી, તો તમને એક માર્કેટ પણ જાણી શકો છો. અચ્છા, અને મંડી થવાને કારણે વાંધો નહીં આવે, સારું છે એમ અત્યારે. અચ્છા, હા, ઓકે. એટલે તૈયાર બગીચો આપો, સારો રહે, પણ શકાય, અને ઘરેથી પણ તમે વેચી શકો છો, બરાબર. અચ્છા, ઘરે માર્કેટની બહુ તકલીફ નથી, તો અત્યારે મેઇન આપણે ખેડૂત ભાઈઓને ક્વોલિટી ઉપર ધ્યાન આપવું પડશે. અચ્છા, ક્વોલિટી, ક્વોલિટી હશે તો 100% આપણને ભાવ મળશે, અને માર્કેટમાં આપણે ટકી પણ રહેશું. હા, અને બીજું એ બી થોડુંક જાણવું છે કે આપણે સપોઝ દાડમનું વાવેતર આપણે કરીએ તો ક્યારે એનો પાક લઈ શકીએ? કે દાડમ મેં નાખ્યા છે હમણાં, તો કેટલા સમય પછી એનો પાક લઈ શકીએ, અને પાક વર્ષમાં હું કેટલી વખત લઈ શકું? હવે મારો તો અનુભવ બહુ નાનો છે, મારો બીજો જ ક્રોપ છે. અચ્છા, પણ મારો જે જજમેન્ટ છે એ પ્રમાણે ઓગસ્ટ મહિનામાં જે ઇસરાયલ મારોનો છે જે, બરાબર. અચ્છા, 8મા અથવા 9મા મહિનામાં તમને જવું જરૂરી છે. અચ્છા, તો તમારે ઓલરેડી 5-5.5 મહિનામાં પાક તૈયાર થઈ ગયા છે. અચ્છા, 5.5 મહિના, એટલે વર્ષમાં 2 પાક લઈ શકું હું એમ? વર્ષમાં 2 પાક લેવામાં મારું માનું છે 1 જ પાક લેવાય. અચ્છા, એટલે વર્ષનો 1 જ પાક લેવાય. પાક લેવો તો 1 જ પાક. અચ્છા, સરસ પાક લેવો હોય તો. અને એ વખતે તમને ફેબ્રુઆરી માર્ચમાં બજાર પણ મળી શકે. અચ્છા, ઉપરથી. હવે આપણે 2 પાક લેવામાં શું છે, માનો કે આપણે જાન્યુઆરીમાં
સેટિંગ કરવાની કોશિશ કરી આપણે, તો એ આપણે મળે જુલાઈ જુલાઈ ઓગસ્ટમાં સાતમા આઠમા મહિના મળે. એ વખતે એક વરસાદનો પ્રશ્ન છે અને બારે માર્કેટમાં માલ જઈ પણ ન શકે. અચ્છા, અથવા મંદીનો પિરિયડ એટલે મારું અંગે તો માનવું છે કે એક જ પાક લેવાય, એ પણ તમારે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં જાઓ. અચ્છા, એક જ વર્ષ દરમિયાન એક જ પાક લઈએ અને સારો પાક લઈએ. સારો પાક, હા. અને બીજું આ ઝાડવાને રેસ્ટ પણ જરૂરી છે. અચ્છા, આરામ જરૂરી છે. આરામ જરૂરી છે. ઓકે, કારણ કે ઓલરેડી તમે ફેબ્રુઆરી માર્ચમાં તમે કટિંગ પૂરી કઢાવો, ત્રણ ચાર મહિના એને જે પણ ટ્રીટમેન્ટ કરવાની છે, દેશી ખાતરની છે કે તો એને રેસ્ટ પણ મળીએ અને ઝાડો પણ બની શકે. અચ્છા અચ્છા, ઓકે. ને ઘણી જગ્યાએ મેં એવું પણ જોયું છે કે ઘણા ખેડૂત મિત્રો દાડમથી હતાશ થઈને દાડમને થોડાક સમય અંતરાલ પછી કાઢી નાખે છે કે ભાઈ આમાં તો બહુ ખર્ચો છે, કે આમાં ખર્ચો છે એ હિસાબે મને આવક નથી મળતી એમ. હા, તો એ ચીજ એ વસ્તુ વિશે તમારું શું કહેવું છે એમ, એ વાત વિશે? હવે મારું કહેવાનું છે કે મિનિમમ કોઈ પણ બિઝનેસ, માનો દુકાન જતા મારી દુકાન પણ છે, તો ઓલરેડી એ ધંધાને સેટિંગ માટે ત્રણ વર્ષ જોઈએ. અચ્છા, ત્રણ વર્ષમાં તમારી દુકાન વ્યવસ્થિત સેટિંગ થઈ શકે, ચાલશે કે નહીં ચાલે. અચ્છા, ત્રણ વર્ષ જેવું એટલે દુકાનમાં ત્રણ વર્ષ, દુકાનમાં ત્રણ વર્ષ ધીરજ જોઈએ. તો આ દાડમમાં પણ એવું છે, તમે એક થી બે ક્રોપ લઈને તમે બજાર છે તે સારી દર્શી મળે એનાથી હતાશ ન થવાય. અચ્છા, ક્યારેક સારી મળે ને ક્યારેક નાનું બાળકનો જન્મ થયો, ઓલરેડી 20 વર્ષ પછી મા બાપની આશા રાખે કે મારો છોકરો કમાશે શું બનશે. અચ્છા, ઓકે. 20 વર્ષ કે 22 વર્ષ આપણે મહેનત કરવી પડશે, તો આ દાડમ છે એના માટે પણ આપણે સમય આપવો પડશે. અચ્છા, હું એમ કહું છું કે 5 વર્ષમાં તમને એવા 2 વર્ષ સારા મળી જશે. અચ્છા, હતાશ થવાની કોઈ જરૂર નથી. અચ્છા, ઓકે. તમે મહેનત કરો ને 100% એની વળતર મળશે, ને દાડમ ઉખડાયની મારી ભલામણી છે. અચ્છા, એટલે આપણું પાણી બી એવું છે એ હિસાબે જોવા જઈએ તો આપણું પાણી ઓલરેડી 2500-3000 TDS છે, ને આના માટે આપણે ફાઇટ લઈ ને 100% હું તો કહું છું આ મટીમાંથી સોનું નીકળશે. અચ્છા, ઓકે, સરસ. અને આપણે જનરલ દાડમ કેટલા વર્ષ સુધી પાક આપે છે આપણને? હવે આમાં જે જૂના ખેડૂતો છે એ ઓલરેડી 15-20 વર્ષ. અચ્છા, 15-20 વર્ષ સુધી સારી મહેનત હોય ને કન્ટિન્યુ બરાબર, તો તમને દાડમનો પાક મળી શકે. એના માટે આપણે ઓર્ગેનિક બેગમાં જવું પડશે. અચ્છા, ઓર્ગેનિકમાં, રાસાયણિકમાં આપણને? રાસાયણિકમાં બહુ ઓછું, જેટલું બની શકે ઓછું યુઝ થાય, આપણે ઓર્ગેનિકમાં જવું પડશે. ઓર્ગેનિકમાં વધારે ધ્યાન રાખીએ તો આપણે, હા, તો કાંઈ વાંધો નહીં આવે. અચ્છા, તો આપણને ખર્ચો બી ઓછો થાય ને આપણે સારો પાક બી લઈ શકીએ. લઈ શકીએ, હા. અચ્છા, ઓકે. ને થોડુંક મને દાડમના રૂટીન વિશે સમજાવશો, જેમ કે દાડમ આપણે વાવેતર કરીએ તો એનું કેવી રીતે આખું એનું સાયકલ કેવી રીતે હોય છે એક વર્ષ દરમિયાન? હા, હવે આમાં એવું છે કે મેં છેલ્લા 2 વર્ષમાં 9મા મહિનામાં મેં ઇથરેડ મારી હતી. 9મા મહિનામાં? ઓકે, સપ્ટેમ્બરમાં? સપ્ટેમ્બર મહિનામાં. અચ્છા, તો ઓલરેડી ફેબ્રુઆરી માર્ચમાં માલ તૈયાર થઈ ગયા છે. અચ્છા, આ વખતે થોડુંક વરસાદને કારણે આપણે આ સાયકલ લાંબી ચાલશે, અત્યારે માલ ન હોય. અચ્છા, ઓલરેડી અત્યારે મે જૂનમાં મે મહિના એન્ડ સુધી 5મા મહિના સુધી, હા, અત્યારે રહેશે. અચ્છા, એટલે માલ એટલો ડીલે થઈ ગયો છે. એટલો ડીલે થઈ ગયો છે, નહીં તો શું છે કે માર્ચ મહિનામાં કટિંગ પૂરી થઈ જાય, પછી રેસ્ટ પીરિયડમાં એ તમારા જે એપ્રિલ કે મે મહિનામાં, એ 2 મહિનામાં આપણે જે પણ એને 2 મહિના સુધી, હા, દેશી ખાતર કે જે પણ છે. અચ્છા, ચાકરી કરતા હોય જે, હા, એને મહેનત કરી શકો બરાબર. જી, તો 2 મહિના કે 2.5 મહિનામાં ઝાડ હેલ્ધી બની જાય. અચ્છા, અને ફરી નેક્સ્ટ ક્રોપ આપણે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં જઈએ. અચ્છા, એટલે તમે 1 વર્ષનું સાયકલ આખું ચલાવો છો, જેની અંદર, હા, હા, 2 મહિનામાં તમે પાર્ક પૂરો કરો છો, અને નેક્સ્ટ ઓગસ્ટથી તમે નવા પાર્ક માટે તૈયાર કરું છો, તૈયારી કરી નાખો છો. અચ્છા, સરસ. ને આ દાડમ દરમિયાન તમારું રૂટીન શું હોય છે જનરલી, તમારો ડેલી લાઈફ રૂટીન કેવું છે? હવે આમાં એવું છે કે હું ત્રણેક ધંધાથી સંકળાયેલો છું. અચ્છા, જી. એક તો મારો ફાર્મ હાઉસમાં ગાયોનો નાનો તબેલો છે. અચ્છા, ગાયોનું બી આપણે દૂધ ઉત્પાદન કરો છો તમે? ઓકે, આ ખેતી સંઘ, અને પ્લસ મારી નાનકડી દુકાન પણ છે. અચ્છા, ઓકે. મારો ઓલરેડી 9 વાગે હું દુકાને પહોંચી ગયો છું. અચ્છા, સવારના, હા, 9 થી 1 અને બપોર પછી 3 થી 8. અચ્છા, અને એના વચ્ચે કાંઈ જરૂર પડે તો હું મારી આ વાડીમાં પણ. અચ્છા, ઓકે, સમય આપી શકું છું. અચ્છા, એટલે 24 કલાક દરમિયાન તમે 3 વસ્તુમાં સંકળાયેલા છો, તો વાડીને કેટલો સમય આપો છો, દાડમને કેટલો સમય આપો છો?
આમાં જોઈએ તો એવરેજ કહું છું, જેમ કે ડેલી નહીં, મહિનાનું બી સપોઝ તમે એવરેજ કેટલો સમય તમે તમારા વાડીને આપો છો દાડમને? મતલબ અડધો સમય વાડીને આપો છો. અચ્છા, એટલે તમારો આખો દિવસ દરમિયાન તમે જે રૂટિન કીધું એના વિશે તમે વાડીને બી સમય આપી દો? સમય, હા સમય આપું છું. અચ્છા, એટલે તમે એવું નથી કે દાડમ તમારો મહિનાનો આખો સમય લઈ લે છે? એવું નથી, અડધો સમય આમાં આપું છું. જી, મારા પાર્ટ છે પશુપાલનનું છે અને દુકાન છે. અચ્છા, 50% સમય ત્યાં આપું છું. અચ્છા, ઓકે, સરસ. દિલીપભાઈ, તમને મળીને અમને ખુશી થઈ, તમે જે જાણકારી આપી અમારા વ્યુઅર્સને. અમે ઈચ્છીએ છીએ કે આવી જ માહિતી તમે આગળ પણ અમને આપતા રહો, અમારા ચેનલ સાથે સંકળાયેલા રહો. ઓકે, અને તમારી માહિતી છે એ અમારા વ્યુઅર્સને બી કામ લાગે. ઓકે, થેન્ક યુ, નમસ્કાર.